गुड मॉर्निंग, नमस्कार। हूँ उदना एकेडमी एजुकेशन ट्रस्ट संचालित श्रीमती एमजे महिता प्राथमिक शाला तरफ थी श्रीमती वीणाबेन पटेल आप सौनो हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपणे धोरण 8 मां संस्कृत विषय शीखी रह्या छीए। मित्रों, आजे आपणे जोईशुं पाठ 3 आत्मश्रद्धायाः प्रभावः। आत्मश्रद्धानो प्रभाव, ओके। आत्मश्रद्धानो प्रभाव, विद्यार्थी मित्रों, आपणे આગળના ધોરણમાં એકલવ્ય અને ગુરુ દ્રોણની વાર્તા શીખી ગયા। તેમાં એકલવ્ય એ ગુરુ દ્રોણની મૂર્તિ બનાવે છે અને એની સામે એ સતત અભ્યાસ કરે છે અને ધીમે ધીમે એ કુશળ ધનુર્ધરી બની જાય છે। આ રીતની વાર્તા આપણે શીખી ગયા। તો આવો જ એક પાઠ આપણે સંસ્કૃતની અંદર જોઈશું કે જો આપણને આત્મશ્રદ્ધા હશે તો જ આપણે પોતાનો વિકાસ કરી શકીશું। આત્મશ્રદ્ધા એ આપણા જીવન માટે ખૂબ જ આવશ્યક છે અને સતત પ્રયત્ન કરીએ તો આપણે આ ગુણનો વિકાસ કરી શકીએ છીએ કે બીજા પર આધાર રાખવાને બદલે પોતે જ પોતાના માર્ગદર્શક બનવું જોઈએ અને આને જ સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા કહેવાય છે। આપણા મહાભારતની અંદર આ બાબત આવે છે, એકલવ્યનું દ્રષ્ટાંત આવે છે, તો એ દ્રષ્ટાંત આજે જોઈશું, ઓકે। પ્રથમ ચિત્ર આપેલું છે, અહીં એકલવ્યએ ગુરુ દ્રોણની મૂર્તિ બનાવી છે અને એની સામે રહીને એ સતત અભ્યાસ કરે છે। પ્રથમ પેરેગ્રાફ જોઈએ। એકહ બાલકહ આસીત, એક છોકરો હતો। આસીત એટલે હતો, ભૂતકાળનું રૂપ બતાવે છે, વાર્તા છે એટલે આખી ભૂતકાળમાં આવશે। આસીત એટલે હતો, એક છોકરો હતો। તસ્ય નામ એકલવ્ય આસીત, તેનું નામ એકલવ્ય હતું। સહ ધનુર્વિદ્યાં પઠિતું ઈચ્છતી સ્મ, તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો। ઈચ્છતી એટલે ઈચ્છે છે, પરંતુ એની પાછળ છે સ્મ, તો ઈચ્છતી સ્મ એનો અર્થ થાય ઈચ્છતો હતો, ભૂતકાળ બની જાય છે સ્મ લાગે એટલે। તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો। બીજો ફકરો જુઓ। એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત, અવદચ્ય, અગચ્છત એટલે ગયો અને અવદત એટલે બોલ્યો, ભૂતકાળના રૂપો છે આપણ બંને। એક દિવસ એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો, ગુરુદેવ અહમ અપિ ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ, હે ગુરુદેવ હું પણ ધનુર્ધરી બનવા ઈચ્છું છું, કૃપયા માં સ્વીકુરુ, કૃપા કરી મને સ્વીકારો। આચાર્ય પ્રત્યવદત, આચાર્યે ઉત્તર આપ્યો, અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ, હું કૌરવો અને પાંડવોને ભણાવું છું, પાઠયામિ ભણાવું છું। અહમ ભવતઃ શિષ્ય રૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ, કે હું તમને શિષ્ય તરીકે સ્વીકાર કરી શકતો નથી। આચાર્ય દ્રોણ ના પાડે છે કે હું તો કૌરવો અને પાંડવોને ભણાવું છું, હું તારો શિષ્ય તરીકે સ્વીકાર કરી શકું નહીં। પરંતુ આચાર્યમ પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત, પરંતુ આચાર્ય પ્રત્યેની તેની શ્રદ્ધા ઢીલી ન પડી, એની જે શ્રદ્ધા હતી એ ઓછી ન થઈ, શ્રદ્ધા શિથિલ ન થઈ। આ ગુરુ
द्रोण जे छे ए कोण हता? पांडवो अने कौरवोना गुरु हता। तेओ कौरवो अने पांडवोने ज शस्त्र अस्त्रक्रिया शस्त्र अने अस्त्रनी विद्या शीखवता हता। हवे अश्वत्थामा जे छे ए ते द्रोणाचार्यनो पुत्र हतो अने अर्जुन जे छे पांडवोमा जे अर्जुन छे ए तेमनो प्रिय शिष्य हतो। अने द्रोणाचार्य हमेशा उच्चता के एमनो प्रिय शिष्य अर्जुन जे छे एना करता वधु कुशल धनुर्धर कोई होई सके नहीं। तो आ ए द्रोणाचार्य ऋषि छे। एक एकलव्यने ना पाड़े छे के हूँ तने शिष्य तरीके स्वीकारी सकतो नथी। छता पण एकलव्यनी गुरु द्रोण प्रत्ये जे श्रद्धा हती ए ओछी थई नहीं। पछीनो चित्र जुओ। अहीं गुरु द्रोणनी मूर्ति बनावी छे अने एनी सामे ए सतत अभ्यास करे छे। सह आचार्यस्य द्रोणस्य एकां मूर्तिम अरचयत। तेणे आचार्य द्रोणनी एक मूर्ति बनावी अरचयत बनावी। सह प्रतिदिनं मूर्तिम अनमत। प्रतिदिनं दररोज ते दररोज मूर्तिने नमन करतो हतो। प्रातः कालात सायंकाल पर्यंतं धनुर्विद्यायाः अभ्यासं अकरोत्। सवारथी सांज सुधी। प्रातःकाल एटले सवार, सायंकाल एटले सांज। सवारथी सांज सुधी ते धनुर्विद्यानो अभ्यास करतो हतो। सनेहे सनेहे सह कुशलः धनुर्धरः अभवत्। सनेहे सनेहे એટલે કે ધીરે ધીરે ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બની ગયો। એકદા તસ્મિન વને ગુરુ દ્રોણઃ પાંડવેઃ કૌરવેઃ ચ સહ આગચ્છત્। એ જ્યાં અભ્યાસ કરતો હતો ત્યાં એકવાર એ વનમાં ગુરુ દ્રોણ અને પાંડવો અને કૌરવો સાથે ત્યાં આવ્યા। એકઃ કુકુરઃ તાન દ્રષ્ટ્વા અભસત્। કુકુરઃ એટલે કૂતરો। ત્યારે એક કૂતરો તેમને બધાને જોઈને હસવા લાગ્યો। ગુરુ દ્રોણ આ કૌરવો અને પાંડવો સાથે વનની અંદર આવે છે ત્યારે એક કૂતરો એ બધાને જોઈને હસવા લાગે છે। અર્જુનઃ ધનુષ્યમ ઉત્થાપયતિ સ્મ। અર્જુને ધનુષ્ય ઉઠાવ્યું કૂતરાને મારવા માટે। તદેવ એકલવ્યઃ બાણૈઃ તસ્ય કુકુરસ્ય મુખમ અસિવ્યત્। ત્યારે જ એ જ સમયે જ્યારે અર્જુન આ કૂતરાને મારવા માટે ધનુષ ઉઠાવે છે ત્યારે જ આ એકલવ્યે બાણો વડે તે કૂતરાનું મોં સીવી નાખ્યું। ચિત્રમાં દેખાય છે દ્રોણાચાર્યમ એતત દ્રષ્ટવા। દ્રોણાચાર્યે આ જોયું। તત્ર આગચ્છત તમ ચ અપૃચ્છત। એકલવ્યે બાણો વડે એ કૂતરાનું મોં સીવી નાખ્યું અને દ્રોણાચાર્ય આ જોઈ છે અને ત્યાં આવે છે અને તેમણે એકલવ્યને પૂછ્યું કહ તવ આચાર્ય તારા આચાર્ય કોણ છે? તદા સહ દ્રોણાચાર્યમ તામ મૂર્તિમ અદર્શયત। ત્યારે તેણે એકલવ્યએ દ્રોણાચાર્યને તે મૂર્તિ બતાવી। દ્રોણે પૂછ્યું કે તારા આચાર્ય કોણ છે, તારા ગુરુ કોણ છે? ત્યારે એકલવ્ય એમને જે મૂર્તિ બનાવી હતી એણે એ ગુરુ દ્રોણની મૂર્તિની પાસે લઈ ગયો અને એ દ્રોણાચાર્યની મૂર્તિ બતાવે છે।
एकलव्यः गुरुश्रद्धयः स्वश्रद्धयः च प्रतीकः अस्ति। एकलव्य ए गुरुश्रद्धा अने स्वश्रद्धा एटले आत्मश्रद्धा, पोतानी जात उपर विश्वास। एकलव्य गुरुश्रद्धा अने आत्मश्रद्धानुं प्रतीक छे। एकलव्यः अस्मान् शिक्षयति, एकलव्य आपणे शीखवे छे। स्वयं ज्योतिहि स्वयं प्रज्ञः, पोतेज पोतानो प्रकाश थावो अने पोतेज पोतानी बुद्धिरूप बनो, पोतेज बुद्धिरूप बनो। यदि अस्मासु आत्मश्रद्धा अस्ति तर्हि कापि सिद्धिहि दुर्लभा नास्ति। के जो आपणामां अस्मासु एटले आपणामां जो आपणामां आत्मश्रद्धा हसे तो आपणा माटे कोई पण सिद्धि मेळवी मुश्किल नथी। जो आपणामां आत्मश्रद्धा हसे तो आपणा माटे कोई पण सिद्धि मेळवी मुश्किल नथी। अनंतरम आत्मश्रद्धयाः बलेन सह श्रेष्ठः धनुर्धरः अभवत्। त्यार पछी अनंतरम एटले पछी आत्मश्रद्धाना बळथी ते श्रेष्ठ धनुर्धरी बन्यो। तो आ रीते अहीं आपणो सरस मजानो पाठ पूर्ण थाय छे। हवे नीचे टिप्पणी जोईए। पठितुं भणवा माटे, भवितुं થવા માટે, પ્રત્યવદત વર્તુ બોલ્યા એટલે કે જવાબ આપ્યો, ન શક્નોમી શક્તિમાન નથી, ભવતઃ એટલે આપનો, શિથિલા એટલે ઢીલી, પ્રતિદિનમ દરરોજ, શનૈહે શનૈહે ધીમે ધીમે, તદૈવ એટલે ત્યારે જ, કુક્કુરઃ કૂતરો, અનંતરમ પછી, यदि तरही जो तो, अनमत एटले नमन करियो, प्रातः कालात सवारथी, न अभवत ना थई, उत्थापयति उपाड़े छे, असीव्यत सीवी दीधु, अस्मान एटले आपणने। आ शब्दार्थ तमारे नोटबुक नी अंदर लखी लेवा, તેમજ હું જે ભાષાંતર મોકલીશ પાઠનો એ પણ તમારે નોટબુકની અંદર સારા અક્ષરે લખી લેવાનું રહેશે। અને આ સાથે જ એક વિડીયો મોકલીશ, એ વિડીયો પણ તમારે જોવાનો રહેશે। ઓકે, થેન્ક યુ।